નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી YouTube ચેનલમાં. નવી સિસ્ટમો સક્રિય થશે અને તે ગુજરાત રાજ્યની અંદર અસર કરીને તે ફરી વખત વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે હાલની આપણે વાત કરીએ તો આગામી 2-3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર અમુક અંશે ભારે વરસાદ તો અમુક અંશે હળવો વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે હવે જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને તેમ પણ મિત્રો તે ગુજરાતને અસર કરીને તેમાં પણ વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે આગામી 2-3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ તેમજ દક્ષિણ ગુજરાતની અંદર અમુક અંશે ભારે વરસાદ તો અમુક અંશે હળવોથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. નવી સિસ્ટમો સક્રિય થશે અને તે ગુજરાત રાજ્યની અંદર અસર કરીને તે ફરી વખત વરસાદી માહોલ જોવા મળી શકે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે હાલની આપણે વાત કરીએ તો આગામી 2-3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર અમુક અંશે ભારે વરસાદ તો અમુક અંશે હળવો વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે હવે જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને તેમ પણ મિત્રો તે ગુજરાતને અસર કરીને તેમાં પણ વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે આગામી 2-3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ તેમજ દક્ષિણ ગુજરાતની અંદર અમુક અંશે ભારે વરસાદ તો અમુક અંશે હળવોથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.